નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પૂછ્યું સંતોને, બ્રાહ્મણોને, પંડિતોને કે મારે પ્રતિષ્ઠામાં બેસવાનું હોય તો મારે કેવી પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ, તો મારે શું અનુષ્ઠાન કરવા જોઈએ? હા ભલે જોઈએ પૂછ્યું. પંડિતોએ કીધું કે નરેન્દ્રભાઈ આપ ન બેસી શકો તો આપના પ્રતિનિધિ તરીકે કોઈ બ્રાહ્મણ તમારા માટે અનુષ્ઠાન કરી નાખે ને એનું ફળ આપને આપી દે. તકે ના, મારે પોતાને કરવાનું છે. તક તો તમારે 3 દિવસ એક અનુષ્ઠાન કરવું પડશે, એક વ્રત કરવું પડશે. 3 દિવસ તમારે અન્ન નહીં લેવાનું. કહેવા ગયો સાહેબ, 3 દિવસ તમારે પાથર્યા વગર ભય પથારીએ સુવાનું. રાજા હોય પણ રાજસ્વી બનવા માટે આ તમારે વ્રત કરવું પડે. સાહેબ કહેવાય ગયો, નરેન્દ્રભાઈએ 11 દિવસ કર્યું છે સાહેબ, અને 11 દિવસનું આ અનુષ્ઠાન, અને કેવલ ને કેવલ 2 ટાઈમ ખાલી નાળિયેરનું પાણી પીવાનું સાહેબ 11 દિવસમાં. અને 11 દિવસ ધરતી ઉપર પાથરા વગર સુવાનું, અને એ આટ પણ ઠંડીમાં. અને એ તમે જોયું કે આપણે કે પ્રતિષ્ઠાને દિવસે પૂજા કરી, અને એ માણસે જ્યારે 1 કલાક પ્રવચન આપ્યું ત્યારે જરાય નહોતું લાગતું કે આ માણસે 11 દિવસ અનાજની લીધું હોય, આ અનુષ્ઠાનની તાકાત. અને ત્રીજું પાલુભાઈ રાજાભાઈ એ જોવા મળ્યું કે એના ગઈકાલના પ્રવચનમાં 1 પણ શબ્દ રાજકીય શબ્દ નહોતો આવ્યો, ત્યારે એમ જ લાગતું હતું કે આ અનુષ્ઠાનની ઉર્જા બોલી રહી છે સાહેબ. અને 1 શબ્દ એને મૂક્યો, 1 શબ્દ એવો બોલ્યા કે રામ અગ્નિ નથી, રામ ઉર્જા છે. રામ અગ્નિ નહીં, ઉર્જા છે. આ કાર્યો શું છે? આ કાર્યો એક ઉર્જાવાન તમને બનાવે છે. એટલે ગઈકાલે વાત એ કરતો હતો કે 5 દિવસ પહેલાનો ફોન આવ્યો ગુજરાત રાજ્ય તરફથી, 5 દિવસ પહેલા જ ફોન આવ્યો કે ભગવાન રાઘવેન્દ્ર સરકારની 22 તારીખ અને પોચ મહિનાની 12 ને દિવસે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે, અને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રતિષ્ઠામાં બેસવાના હોય, અને રામલાલા આવી જતા હોય. કારણ કે અયોધ્યામાં જે આ પ્રતિષ્ઠા થઈ એ સીતારામજીની પ્રતિષ્ઠા નથી થઈ, રાજારામની પ્રતિષ્ઠા નથી થઈ, આ તો કૌશલ્યા નંદનની પ્રતિષ્ઠા, બાળરામની પ્રતિષ્ઠા થઈ છે. હજી યુવાન થશે ત્યારે શું થશે એ તો જોવો તમે. ત્રીજી વાત કે ગુજરાતના દલિત સમાજના સંતો અને ભાવનગર જિલ્લાના દલિત સમાજના વડીલો એ બધા યાત્રા લઈને આવશે, અને ભગુડા તમારે સન્માન કરવાનું છે સાહેબ. બપોરે 12 વાગે દરેક સમાજે માં મોગલની આરતી કરી છે સાહેબ. આ ભગવતીઓ શક્તિઓ આપણને ભેળા કરે છે. નાગભાઈ માનો પ્રસંગ લઈ લો, આપણી ભગવતીઓ કોઈ દી એક પણ એવી ભગવતી ના હોય કે એને આંગણે ક્યાંય વારો તારો. આ નાખ્યું તું મુગલોએ, નાખી દીધું આપણા ઉપર કોકે, મુગલોએ કીધું તું સાહેબ. આ જે સમાજને છેડે રહેવાનું, મેલા ઉપાડવાના એ જીકનાર કોણ છે? મુગલો છે. એને ધર્મ પરિવર્તન કરવા માટે એ વડીલોને જેથી હુકમ કર્યો, એના વડીલોને કે તમે અમારો ધર્મ સ્વીકારી લ્યો, તેથી એ સમાજે ઘસીને ના પાડી દીધી હતી કે અમે અમારો ધર્મ નહીં છોડીએ, તો તમારી ઉપર અત્યાચાર કરવામાં આવશે, તમારે મોઢે કુંડી બાંધવી પડશે, તમે ધરતી ઉપર થૂંકવાનો તમારો અધિકાર નથી, મંદિરમાં તમને ઘૂસવા નહીં દે. આ કરાવનાર મુગલો છે સાહેબ, ઇતિહાસ સાથે વાત કરો છો. બાકી આપણા એવા અનેક ઇતિહાસો છે. તો રૂપાળીબાનો મામેરિયા ન થઈ એ કહેવત હોત સાહેબ, આપણે જો અભડાણા હોત તો સાહેબ. અને ફરીવાર પાછો એ વિચારોને એક બાજુ મૂકીને, સમરસતાનો ભાવ, નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ, પણ હવે ભારતીય બનીએ. અને હું હજો કચ્છમાં આવ્યો છું ને, વખાણ નથી કરતો પાલુભાઈ, પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી, તરત કચ્છી ભાષામાં સાલું થઈ જાય. આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા. અને ખરેખર તો એ જ છે ને ભાઈ, આ ભગવાન આપણે ભગવાન શું કામ કે રામને લ્યો હાલો અહીંયા રાવણનો ખોબો ઉપાડી આવ્યા છીએ, એટલે આપણે ભગવાન કહીએ છીએ. કૃષ્ણ કંસનો ખોબો પડ્યો એટલે ભગવાન કહીએ છીએ, એટલે એની કથા વાંચીએ ના. હલો ભાઈ, જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડ
ને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને સતા શિશુપાલની હો હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને, ઈ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે, હવે તમે વિચાર કરી લો કે માં જાનકી અને ભગવાન રામ થોડુંક શિંગાર રસાલે છે, એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર, ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામમ લોકોમાં આવ્યો છે, રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો છે. ત્રણ ત્રણ વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે, માગી જાય ઘોઘલું તો ઘોબો ઉપાડવો નહીં. નકર કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે, આવી વાતું ન કરાય, અને એની વેણી બનાવી છે. માં જાનકી નું ત્યારે થોડુંક સિંગાર આવે છે, તુલસીદાસજી બહુ સિંગારમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો બન્યો, કારણ કે પોતે આવે તો રામ ગોબો ઉપાડે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું, ઇન્દ્ર પાસે ગયો, ઇન્દ્ર કે નીકળ, ભલે પેટનો દીકરો રહ્યો, રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે, ત્યાંથી બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા, અને પછી રામને ચરણે આવ્યો. માટે પેટ માં પોઢી ને સાંભળેલી શિવ રામ લક્ષ્મણ ની માતાજી જપાય ઝુલાવે. અને એક બીજી ભલામણ નથી કરતો, પણ કહું ઘરની એક એક જણો આરએસએસમાં હોવો જોઈએ, કા વિષ્ણુ હિન્દુ પરિષદમાં હોવો જોઈએ, કા બજરંગ દળમાં હોવો જોઈએ, ઘરની એક એક સભ્ય તો મૂકી જ દેજો, એમાં પગે લાગીને કહું સાહેબ, રહેશે ધરમ તો રહેશે ધરા, નહીતર ખપ જાય. અને બાપુ હળું હળું તમને ચાલુ મજા, હળું હળું જો તમને કહું, જો વચ્ચે મને યાદ આવ્યું એટલે કહું, ભલું શિવાજીનું આલડું છે ને મેઘાણી, દર્શન મેઘાણીએ લખ્યું, આભમાં ઉગેલ ચાંદલો નક્કી થઈ ગયો, અંધકાર છે, કોઈ સૂરજ નહોતો દેખાતો, આભમાં ઉગેલ ચાંદલો, ત્યારે જીજાબાઈને બહાર, દીકરાનો જન્મ થયો શિવાજીનો, તો ધણ ડુંગરા ડોલે, આ ધણેલાટી એની થઈ, બહુ બહુ સમજવા જેવી વાત છે. અને ડુંગરા ડોલ્યા, ધ્રુજ્યા નથી, ડોલવું ધ્રુજવું એમાં ફેર છે, ધ્રુજવી ભય છે, ડોલવું આનંદ છે. આ ડુંગરા ડોલ્યા અને પાછા ધણેલાટી સાથે ડોલ્યા. હવે ત્રીજી વાત કે જે ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠે, નકે તો ધારું ઢોરા કહેવાય. પાવાગઢનો ડુંગર, ચોટીલાનો ડુંગર, ગરવો ગિરનાર,
આબુ નો ડુંગર ગબ્બર સુકામ બધે માં બેઠી છે. હવે તો જે ડુંગર ઉપર ડુંગર શબ્દ મેખાણી વાત્યો, જોકે જ્યાં ન સમજાણું હોય ત્યાં એને સ્ટાર કરીને નીચે જવાબ આપ્યો હોય, પણ આ કરતા થોડું ભૂલી ગયા એટલે મને સપનામાં આવી કીધું કે એટલું માયાભાઈ મારું કામ કરજે મારા બાપ. આ ધણેનાથી શેની યાર, હાય 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 હાય, આ કેસેટમાં નથી હો તમે, આ મને ગાળી ન બોલ્યો કારક જ આવું નીકળે છે. ધણેનાટી હતી અને આજ માવુ ઘણા સમય પછી રાહડે રમે છે એ જોઈને તેથી ડુંગરા ડોલતા હતા. શું કામ? તેથી શક્તિઓ કહેતી હતી કે આવ્યો આજ શક્તિ નો ચીલનારો, આવ્યો સમશેર ઉપાડનારો. કેવો? પણ મેઘાણી બાપુ ને કે બાપુ થોડોક ફેરફાર કરવો છે. હવે ઉઠજો રે મારા કેહરી ને તારું હિદવાણું જુમેવા. રામ વિશ્વાસ છે, બોલ્યા છે મોદી સાહેબ. રામ ભારત છે, રામ ભારત નો ભરોસો છે સાહેબ. એ બાપ માથું દેવાની જરૂર નથી, માથાની અંદર રહેલું મત દેવાની વાત છે. મત એટલે મન.